નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ. છેલ્લા ઘણા દિવસોથી નવસારી લાઈવ ચેનલ આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાનું કવરેજ આપણને પડેપણનું આપી રહી છે. તો એ જ પ્રમાણે આજે આમ આદમી પાર્ટીની જે પરિવર્તન યાત્રા છે, પરિવર્તન યાત્રા સુરેન્દ્રનગરના નાગરા ગામે પહોંચી હતી અને નાગરા ગામની અંદર જ્યારે આમ આદમી પાર્ટીના સભ્યો, કાર્યકર્તાઓ અને નેતાઓ પહોંચ્યા તો ત્યારે હિન્દુ પરંપરા મુજબ એક કન્યાએ માથા ઉપર કળશ લઈ તિલક કરી એમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સાથે જ ઢોલ નગારાઓ પણ વાગ્યા હતા અને ઢોલ નગારાની સાથે ડીજેની સાથે એ યાત્રા ગામની અંદર પ્રવેશ કરી હતી. ગામના સીમાની ઉપર એક નાનકડી કન્યાએ માથા ઉપર કળશ લઈ હિન્દુ સંસ્કૃતિ મુજબ આવનાર તમામ નેતાઓને તિલક કર્યા હતા. તિલક કર્યા બાદ એમનું મોઢું પણ મીઠું કરાવ્યું હતું. તો આ જ વસ્તુ છે કે જે વસ્તુ પરિવર્તન યાત્રાની અંદર આમ આદમી પાર્ટી જે મોટો લઈને ચાલી રહી છે કે લોકોના દિલ સુધી પહોંચવાની, લોકોના બાણા સુધી પહોંચવાની કોશિશ એ લોકો દ્વારા જે કરવામાં આવી રહી છે, તો કોઈક અંશે એ કોશિશ સફળ થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જ્યારે આ રીતેનું સ્વાગત થતું હોય, લોકો સીમાડા સુધી એમને સ્વાગત કરવા માટે આવતા હોય, તો ચોક્કસથી કંઈક સ્થાન તો આમ આદમી પાર્ટીએ ગુજરાતની પ્રજાના દિલની અંદર બનાવ્યું જ છે અને માટે જ કરીને આવો ભવ્ય સ્વાગત એમનું થાય છે. જે રીતે પોખણા કરવામાં આવે તે જ પ્રમાણે, કારણ કે સૌરાષ્ટ્રની પરંપરા છે કે કોઈક મહેમાન આવે તો એના પોખણા લેવામાં આવે, તો એ પોખણા મુજબની પ્રક્રિયા ત્યાં હાથ ધરવામાં આવી છે, જેના વિઝ્યુઅલ્સ આપ નિહાળી શકો છો. અને સાથે જ ત્યાંના કાર્યકર્તાઓ શું કહે છે, જી હા, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા શું કહે છે અને કઈ રીતે એમની યાત્રાનો તબક્કો ચાલી રહ્યો છે, કયા ગામે પહોંચી છે અને કઈ સભાનું આયોજન કરવાના, ચાલો આપણે સાંભળીએ ત્યાંના સ્થાનિક નેતાના મુખેથી. આજે આ નગરા ખાતે અને ભેરવનગર ખાતે પરિવર્તન યાત્રા લઈને અમે નીકળ્યા છીએ. પૂરા ગુજરાતમાં અમારી આમ આદમી પાર્ટીની યાત્રા નીકળી છે, ગામ ગામ જઈ અને આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવા માટે અમે પૂરા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાને કાઢી છે. અને આજે અમારી છેલ્લા દિવસની પૂર્ણાહુતિ છે અને 6 તારીખે કેજરીવાલ સાહેબ મહેસાણા ખાતે આવી રહ્યા છે. કાલથી એની તૈયારીમાં કરીએ છીએ અને ખેડૂત લક્ષી બધા મુદ્દાઓ સરકારની સામે વિરોધ કરી અને આ પરિવર્તન યાત્રાનું આજે સંપન્ન કરીએ છીએ. આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લા નગરા મુકામે અમે વેળાવદર ખાતે સભા કરવા જઈ રહ્યા છીએ, ત્યારે અમારા પ્રદેશના નેતા શ્રી રાજુભાઈ કરપડા તેમજ તાલુકા પ્રમુખ રાકેશભાઈ સોલંકી, પૂર્વ જિલ્લા પ્રમુખ હિતેશભાઈ બજરંગ તેમજ સર્વ સાથી કાર્યકર્તા મિત્રો સાથે મળી અને અમે વેળાવદર એક મોટી સભા કરવા જઈ રહ્યા છીએ અને આ પરિવર્તન યાત્રા અમે જન જન સુધી પહોંચાડવા જઈ રહ્યા છીએ. બસ જય હિન્દ. તો જે પ્રમાણે આપે નિહાળ્યું એ મુજબ કે સરસ મજાનું સ્વાગત કરવામાં આવ્યું, ઢોલ નગારાઓ વાગી રહ્યા હતા, ગ્રામજનો એકત્ર થયા હતા અને હવે પછીથી જે ખરી એ સભાનું પણ ત્યાં આયોજન કરવામાં આવશે અને એ સભાના પણ અપડેટ અમે આપને આપીશું. તો આ જ પ્રમાણે આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા જે હકીકતમાં કોઈક નવું પરિવર્તન આ વખતના ઇલેક્શનની અંદર લાવશે એવું દેખાઈ રહ્યું છે. તો આવી જ અવનવી ખબરો નિહાળવા માટે જોતા રહો નવસારી લાઈવ.